મારું નામ જિજ્ઞેશ પટેલ છે અને અહીંયાથી થોડી જ દૂરી પર કરચેલિયા મારે પિકઅપ સેન્ટર પણ છે. પિકઅપ સેન્ટર ખોલવા પાછળ બહુ મોટું કારણ છે. એમ તો હું પોતે ક્રિકેટર છું એટલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં 6-6 મહિના રહું છું, ત્યાં ક્રિકેટ રમું છું. પણ પિકઅપ સેન્ટર ખોલવા પાછળ મારા ઘરમાં મારા પોતાના પિતાજીને ડાયાબિટીસ લેવલ લગભગ 375 સુધી પહોંચી જતું હતું. આમ તો લોકોને 250 પહોંચે એટલે લોકો ટેન્શનમાં આવે, અમારા ઘરે 370-375 સુધી પહોંચી જતું હતું. લાલ લીટી કરે ને બધું, ડોક્ટરોની અલગ અલગ સિમ્બોલ હોય બધા, એ બધા. તો હું ડોક્ટરના નામ સાથે કહી શકું, ડોક્ટરથી ભીતો પણ નથી, કે બારડોલીમાં નિલેશ સોલંકી કરીને ડોક્ટર છે, બહુ પ્રખ્યાત છે. અમને ચીરા મારવામાં કોઈ જગ્યાએ બાકી રાખ્યો નહીં. દર મહિને 3-4 હજાર રૂપિયા દાન દાન જ કહેવાય ને આને, કારણ કે નોલેજ હતું નહીં અમને. પણ જ્યારથી આને એક અમૃત માનું છું, તેલ નહીં, જ્યારથી આ અમૃત હેલ્થ કાર્ડ નામનું અમૃત અમારા ઘરમાં આવ્યું, ત્યારથી નથી ડાયાબિટીસની તકલીફ, કે નથી કોઈને શરદી ખાંસી કફની તકલીફ, કે નથી કોઈને પાચન ક્રિયા કે ગેસનો પ્રોબ્લેમ પણ નથી રહેતો. અને સૌથી મોટી વાત કરું કે મારી હમણાં 2 વર્ષની બેબી છે, એ બેબીને માલિશ કરવા માટે મેં કોઈ દિવસ બહારથી તેલ નથી લાવ્યો, હેલ્થ કાર્ડ કાચું તેલથી જ માલિશ કર્યું છે. કારણ કે અમે પ્રેક્ટિકલ અનુભવ કર્યા છે કે કાચા તેલના માલિશથી વિકલાંગ બાળકો ચાલતા થયા છે, તો જો તંદુરસ્ત હોય તેને પણ પહેલેથી આનાથી જ માલિશ કરવામાં આવે તો કેમ નહીં વધારે તંદુરસ્ત બને. સર થેન્ક યુ વેરી મચ. તમને બધાને એક જ અપીલ, કંઈ પણ થાય બસ તેલ આ જ વાપરું. તેલ નહીં હોય કદાચ સંજોગ વસાત વિનુભાઈ અહીંયા નહીં રહી શકે, દુકાન પણ એકાદ દિવસ માટે મોટા પ્રોગ્રામ માટે બંધ હોય તો જે તો કુકરમાં બાફીને ખાઈ લેજો, પણ બીજું તેલ નહીં લાવતા. ધન્યવાદ સર. સર કોની સાથે ક્રિકેટ રમી ગયો એટલે અમને ખબર પડે. આમ તો ડોમેસ્ટિક લેવલ પર તો સચિનથી લઈને સહેવાગ, દ્રવિડ, બધા અન્ય ખેલાડીઓ જેમ કે યુવરાજ, વિરાટ કોહલી અને વિદેશના ખેલાડીઓની પણ વાત કરે તો ફ્લિન્ટોફ છે, સંગાકારા છે, એ લોકો બધા અમને ખાસ આઈપીએલ માટે નેટ પ્રેક્ટિસ માટે બોલાવતા હતા. અને હજુ પણ અમદાવાદ જવાનું થાય છે અમારે, અમદાવાદ મુંબઈ. અને હવે તો આરસીએમ પર વધારે ફોકસ આપું છું, કારણ કે આ એક તમે તો કહેશો જ એમને, પણ આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે કે 7 પેઢીનું કલ્યાણ કરી શકે છે.